હેલો એવરીવન, આજે આપણે રિપોર્ટ રાઇટિંગ વિશે ડિસ્કસ કરીશું. એમાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ, આ ટોપિક ઉપર રિપોર્ટ કેવી રીતે લખાય તે વિશે સમજીશું. આ વિડીયો બનાવ્યો એ પહેલાં બીજા બે વિડીયો બનાવેલા છે. તેમાં એક વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, જે વિડીયો રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટ ઉપર છે. આ ફોર્મેટના આધારે તમે કોઈ પણ રિપોર્ટ લખી શકો છો. અને બીજો એક વિડીયો યોગા ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ, આ ટોપિક ઉપર બનાવેલો છે. જો તમે એ બે વિડીયો ના જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ વિડીયો જરૂરથી જોવા. નાઉ લેટ્સ સ્ટાર્ટ. હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ ઓન સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. સૌથી પહેલાં અહીંયા ઉપર દર્શાવી છે તે સૂચના વાંચી લઈશું. રાઇટ અ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન થયું તેના વિશે રિપોર્ટ લખો. જ્યારે પણ રિપોર્ટ રાઇટિંગ લખવાની શરૂઆત કરીશું ત્યારે સૌથી પહેલાં આપણે જે ટોપિક ઉપર રિપોર્ટ લખવાનો હોય એનું ટાઇટલ લખીશું. આપણે ટાઇટલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન લખેલું છે. ત્યારબાદ તમે જે દિવસે રિપોર્ટ લખતા હો એ દિવસની તારીખ લખવાની છે. જ્યારે પણ તારીખ લખો ત્યારે એનું ફોર્મેટ આ રીતે જ લખવું. આપણે તારીખ 10 ઓગસ્ટ 2020 લખેલું છે. ત્યારબાદ પ્લેસ લખવાનું હોય છે. અહીંયા પ્લેસની અંદર તમે તમારી સ્કૂલનું નામ કાં તો પછી શહેરનું નામ લખી શકો છો. આપણે અહીંયા ગાંધીનગર શહેરનું નામ લખ્યું છે. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગની શરૂઆત આ રીતે કરીશું. લાસ્ટ ટ્યુઝડે ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ અવર સ્કૂલ વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. ગયા મંગળવારે અમારી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ખૂબ જ આનંદ સાથે ઉજવાયો. ઓલ ધ પ્યુપિલ્સ એન્ડ ધ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 8 AM. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે 8 વાગે ગ્રાઉન્ડ ઉપર હાજર હતા. ઓન ધેટ ડે, એ દિવસે મિસ્ટર DL ખત્રી, ધ પ્રિન્સિપાલ ઓફ સારસ્વત વિદ્યાલય, વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ. અને આ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેના દિવસે ચીફ ગેસ્ટ તરીકે સારસ્વત વિદ્યાલયના પ્રિન્સિપાલ મિસ્ટર DL ખત્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વેરિયસ સ્પોર્ટ્સ એટલે કે ઘણી બધી રમતો એન્ડ ગેમ્સ વેર અરેન્જ્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પછી ધ પ્રિન્સિપાલ વિશ ધ બેસ્ટ લક ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. ત્યારબાદ અમારા સ્કૂલના પ્રિન્સિપાલે પાર્ટિસિપન્ટ્સ એટલે ભાગ લેનાર બધાને ગુડ લક વિશ કર્યું, બેસ્ટ ઓફ લક વિશ કર્યું. એન્ડ કેપ્ટ ઓપન ધ સ્પોર્ટ્સ સેલિબ્રેશન. અને આ સ્પોર્ટ્સ ડેને ઓપન કર્યો હતો, એને ખુલ્લો મૂક્યો હતો, મતલબ કે સ્પોર્ટ્સ ડેની શરૂઆત કરાવી હતી. ધ સ્પોર્ટ્સ ટીચર્સ વર જજીસ એન્ડ રેફરીઝ. આ દિવસે અમારી સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર્સ જજીસ બન્યા હતા. તેમણે રેફરીઝનું પણ કામ સંભાળ્યું હતું. ધ પ્યુપિલ્સ પાર્ટિસિપેટેડ ઇન મેની ઇવેન્ટ્સ. આ દિવસે વિદ્યાર્થીઓ ઘણી બધી રમતોમાં, અહીંયા ઇવેન્ટ્સ એટલે ગેમ્સ, આ દિવસે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી બધી રમતોમાં પાર્ટિસિપન્ટ થયા હતા. અને કેવી રમતો હતી એ અહીંયા દર્શાવ્યું છે, લાઈક રનિંગ, હાઈ જમ્પ, લોંગ જમ્પ, ખોખો, બાસ્કેટબોલ, કબડ્ડી, ફૂટબોલ એટસેટ્રા. આવી ઘણી બધી રમતોનું આયોજન થયું હતું અને આ ઘણી બધી રમતોમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધા હતા. ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ ઓફ ધ ગેમ ટ્રાઈડ ધેર બેસ્ટ ટુ પરફોર્મ વેલ. અલગ અલગ રમતોના પાર્ટિસિપન્ટ્સ એમના તરફથી બેસ્ટ પરફોર્મન્સ થાય એવો એમણે પ્રયત્ન કર્યો હતો. દે ઓલ્સો પ્લેડ બેસ્ટ વિથ ધ સ્પિરિટ ઓફ સ્પોર્ટ્સમેનશીપ. આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સરસ રમ્યા હતા અને આ બધા જ વિદ્યાર્થીઓ ખેલદિલીની ભાવનાથી રમ્યા હતા. અહીંયા સ્પોર્ટ્સમેનશીપ એટલે કે ખેલદિલીની ભાવના હોવી. આ રીતે બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ સરસ રીતે રમ્યા પણ હતા. ધ ગેમ્સ વર ઓવર એટ 4 PM. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમ રમ્યા
અને આ ગેમનો અંત 4 વાગે આવ્યો હતો. ધ ચીફ ગેસ કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ એન્ડ સ્પોક અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્પોર્ટ્સ ઇન લાઈફ. અમારા ચીફ ગેસ્ટે જે પણ આ રમતોમાં વિનર્સ હતા એ બધાને અભિનંદન પાઠવ્યા અને આપણા જીવનમાં આ રમતોનું શું મહત્વ હોય છે તેના વિશે પણ જણાવ્યું હતું. Then he gave away એટલે આપવું. Then he gave away medals and certificates to the winners of different events. અલગ અલગ રમતોના જે વિજેતા હતા એ વિજેતાઓને અમારા ચીફ ગેસ્ટે મેડલ્સ આપ્યા, સર્ટિફિકેટ્સ પણ આપ્યા હતા. He also encouraged the other participants to work hard and perform better next time. આ ચીફ ગેસ્ટે બીજા બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમણે એવું પણ કહ્યું હતું કે તમે સખત મહેનત કરો અને બીજી વાર વધુ સારું પરફોર્મ કરો. ધ પ્રોગ્રામ કેમ ટુ એન એન્ડ વિથ ધ ઇન્સ્પાયરિંગ સ્પીચ બાય ધ પ્રિન્સિપાલ. અમારા પ્રિન્સિપાલે ખૂબ જ પ્રેરણાદાયક સ્પીચ આપી હતી અને આ રીતે આ પ્રોગ્રામનો અંત આવ્યો હતો. જર્નાલિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ કેમ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન ઓફ ધ ડે. આ દિવસે પત્રકાર અને ફોટોગ્રાફર્સ પણ આવ્યા હતા કે જેથી આ દિવસ દરમિયાનની બધી જ માહિતી એ કલેક્ટ કરી શકે. ધીસ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝડ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ ટીચર્સ એન્ડ પ્રિન્સિપાલ. આખે આખું ફંક્શન અમારા પ્રિન્સિપાલ અને ટીચર્સના ગાઈડન્સ હેઠળ થયું હતું. એવરી વન પ્રેઝડ ધ ફંક્શન. દરેક વ્યક્તિએ આ ફંક્શનને વખાણ્યું હતું. અવર પ્રિન્સિપાલ ઓલ્સો કોંગ્રેચ્યુલેટેડ શાળા પરિવાર ફોર ધ સક્સેસ ઓફ ધ ફંક્શન. અમારા પ્રિન્સિપાલે પણ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા કારણ કે આ પ્રોગ્રામ ખૂબ જ સફળ થયો હતો. ઇટ વોઝ અ વેલ સ્પેન્ડ ડે. આ ખૂબ જ સરસ રીતે વિતાવેલો દિવસ હતો. સ્ટુડન્ટ્સ, અહીંયા આ રિપોર્ટ રાઇટિંગ પૂર્ણ થાય છે. તમે સમજ્યા જશો કે આ રિપોર્ટ રાઇટિંગમાં આપણે રિપોર્ટના ફોર્મેટનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને કેટલાક જ સેન્ટેન્સ એવા છે કે જે આપણી રીતે લખેલા છે, જે આ ટોપિકને રિલેટેડ હતા. મને આશા છે કે આજે તમે કંઈક નવું શીખ્યા હશો અને આ રિપોર્ટ રાઇટિંગ તમારા માટે ઉપયોગી હશે. થેન્ક યુ.